नमस्कार दर्शक मित्रों, तीर समाचार में आपनु स्वागत छे। बात करीशुं कंटेनमेंट जाहिर करायेला विस्तार ने सील करवा जता सोसायटी ना रहीशो द्वारा आमरण उपवास नी धमकी आपवामां आवी छे, चीमकी उच्चारवामां आवी छे अने तेओ उपवास उपर बेसी गया छे अने पतरा मारवानी जे कामगीरी छे तेने तेमणे अटकावी दीधी छे। आओ जईए सीधा बोडेली के ज्यां तंत्रना तमाम जे कर्मचारी छे, टीडीओ छे, पीएसआई छे, स्थल पर हाजर छे, लोको मा रोज जोवा मळी रह्यो छे अने लोकोनो आरोप छे के मात्र त्रण केस मा आखी सोसायटी ने सील करवामां आवी रही छे, ते योग्य नथी। આરોગ્ય તંત્ર દ્વારા છોટાઉદેપુર તંત્ર અને વહીવટી તંત્ર એવી માહિતી આપવામાં આવી કે ગંગાનગર સોસાયટીમાં 8 કેસ છે। અમે ગઈકાલે રાત્રે આરોગ્યના કર્મચારીઓને પૂછ્યું કે ભાઈ 8 કેસ હોય તો તમે અમને માહિતી આપો કયા કયા છે તે। એમાંથી એક કેસ જમના પાર્કનો હતો, એક કેસ સોમનાથ સોસાયટીનો હતો બોડેલીના, બીજા ત્રણ કેસના તો નામ પણ એ લોકો આપી શક્યા નથી। એવા સંજોગોમાં જ્યારે ત્રણ જ કેસ અહીંયા એક્ટિવ હોય એમાંથી એક હોસ્પિટલાઇઝ હોય, એકને 12 દિવસ થઈ ગયા હોય, આવા બધા સંજોગો હોવા છતાં કલેક્ટર સાહેબને આરોગ્ય તંત્રએ મિસગાઈડ કરીને અહીંયા કન્ટેનમેન્ટ ઝોન ડિક્લેર કર્યો છે, માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ડિક્લેર કર્યો છે। અને એવું હોવા છતાં આજે આખી સોસાયટીને સીલ મારવા માટે તંત્ર આવ્યું છે। અમે તંત્રને પૂરો સહકાર આપીએ છીએ, પણ અમે આ મરણ ઉપવાસ પર આજ ક્ષણથી ઉતરીએ છીએ। પતરા મારવા માટે અમે એમને છૂટ આપીએ છીએ, અમે આ મરણ ઉપવાસ પર ઉતરીએ છીએ। આખી સોસાયટીના નાના બાળકો, બહેનો અને બધા જ ભાઈઓ બધા અહીંયા ઉપવાસ પર બેઠા છે અને તંત્રએ અહીંયા ગાડી આવી અને એમની જાતે પતરા કાઢવા ના પડે તો અમારું નામ નહીં આવે, બધી તંત્રની જવાબદારી રહેશે। છોટાઉદેપુર સહિત દેશ દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।